नमस्कार धोरण 7ના વાહલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર 4/3/2022 ના રોજ જે તમારી ગુજરાતી વિષયની એકમ કસોટી લેવાવાની છે તેમનું પેપર જોવાના છીએ અને સાથે સાથે એમનું સોલ્યુશન જોવાના છીએ. મિત્રો, આપણી ચેનલ પર હર અને હંમેશ દર વખતે ઓરિજિનલ પેપરો અપલોડ કરવામાં આવે છે, સાથે એમના સોલ્યુશન પણ મૂકવામાં આવે છે. અને જ્યારે આપણી એક્ઝામ હોય છે તેના 1-2 દિવસ આગળ ઓરિજિનલ પેપર મૂકી દેવામાં આવે છે. તો મિત્રો, અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી અને તમને સારું એવું રિઝલ્ટ પણ મળે અને મહેનત કરવાનો જુસ્સો પણ મળે. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1, કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો. તો જેમાં પહેલું છે ગ્રામમાતા કાવ્યોના કવિનું નામ દર્શાવો. તો ગ્રામમાતા કાવ્યના કવિનું નામ છે કલાપી. ત્યારબાદ છે બીજું, સિંહને લોહી લુહાણ થઈને ઢળી પડતો જોઈ કોનું હૃદય દ્રવી ઉઠ્યું? તો એમની અંદર આવશે દરબારનું. કોનું? દરબારનું. જે માત્રાવાળા હતા એમનું જે હૃદય છે તે દ્રવી ઉઠે છે. ત્યારબાદ ત્રીજું છે કે પ્રકૃતિના કયા કયા તત્વોનો આ કાવ્યમાં ઉલ્લેખ નથી? તો એમની અંદર આવશે સૂર્ય. સૂર્યનો ઉલ્લેખ નથી. ચોથું છે, જીવરામ ભટ્ટનું વ્યક્તિત્વ કેવું છે? તો જીવરામ ભટ્ટનું વ્યક્તિત્વ અભિમાની છે. પાંચમો પ્રશ્ન છે મિત્રો, કે દરબારના અગ્નિસંસ્કાર પૂરા થયા પછી સિંહ ક્યાં ગયો? તો તેમાં આવશે જંગલમાં. પ્રશ્ન નંબર બીજો છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-1 વાક્યમાં આપો, જે દરેકનો એક ગુણ છે. તો પહેલું, મોણપરી ગામ ક્યાં આવેલું છે? તો મોણપરી ગામ ગીરના જંગલને અડીને જૂનાગઢથી આશરે 25 ગાંવ દૂર અને સાસણ ગીરથી આશરે 6 ગાંવ દૂર આવેલું છે. બીજું, ભાણાને કયા પ્રસંગોએ બૂટ પહેરીને મહાલવાની તીવ્ર ઈચ્છા હતી? તો દોસ્તો, આજ મેં આપ સબકો બહોત હી બઢિયા એપ્લિકેશન કે બારે મેં બતાના ચાહતી હું, જો ડેલી હન્ટર દ્વારા બનાઈ ગઈ હૈ. ઇસ સાલ ડેલી લર્નર ને IHU સ્કોલરશિપ એક્ઝામ રખા હૈ, જિસમે ભાગ લેકર આપ લેપટોપ, મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ જીત સકતે હૈ. તો ડિસ્ક્રિપ્શન મેં દી હુઈ લિંક પર ક્લિક કરકે જલ્દી સે સ્કોલરશિપ મેં રજિસ્ટર કીજીએ ઓર પાઈએ 50 કરોડ કી સ્કોલરશિપ જીતને કા મોકા. દોસ્તો, ઇસકે સબસે બડી ખૂબી યે હૈ કે પહેલી બાર કિસીને બડે શહેરો કે સાથ સાથ છોટે શહેરો ઓર ગ્રામીણ ભાગો તક क्वालिटी एजुकेशन पहुंचाने का निर्णय लिया है. और यहाँ इंग्लिश के साथ साथ हिंदी माध्यम में भी पढ़ सकते हैं. डेली लर्नर जल्द ही अपना ऐप भी लाने वाला है, जहां आपको लाइव क्लासेस, स्टडी नोट्स, टेस्ट सीरीज और क्विज मिलेगी. तो आप वेट किसका कर रहे हैं? जाइए, लिंक डिस्क्रिप्शन में दे रखी है और इनाम जीतिए. बूट पहनी ने मालवानी तीव्र इच्छा थी. पहलू तो 7-8 नो मेड़ो, तरणेतर नो मेड़ो, गणेश उत्सव, नवरात्रि, लग्न गाड़ो, शाला ना प्रवासो, પરીક્ષા અને દિવાળી, આ તમામ પ્રસંગો વખતે બૂટ પહેરી અને મહાલવાની તીવ્ર ઈચ્છા રાખતો હતો. કોણ? તો કે ભાણો, આપણા પાઠના લેખક. ત્રીજું છે, જીવરામ ભટ્ટ ગંગાને પોતાની કેટલી આંગળીઓ જોઈ હોવાનું કહે છે? તો જીવરામ ભટ્ટ ગંગાને પોતે 3 ઊભી અને 2 વાળેલી આંગળીઓ, એમ કુલ 5 આંગળીઓ જોઈ હોવાનું કહે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, પ્રકૃતિના કયા કયા તત્વો સવારને વધાવે છે? તો એમાં જવાબ આવશે પશુ પક્ષી, વાદળ, સરોવર, મોરપીછ, માટીના કણકણ, તડકો, પતંગિયા તેમજ ફૂલો વગેરે પ્રકૃતિના તત્વો સવારને વધાવે છે. પાંચમો પ્રશ્ન છે મિત્રો, કે વૃદ્ધાએ ઘોડે સવારની તરસ છીપાવવા શું કર્યું? તો વૃદ્ધાએ ઘોડે સવારની તરસ છીપાવવા શેરડીના રસથી ભરેલો પ્યાલો ઘોડે સવારને આપ્યો. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો છે, નીચે આપેલી કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખો. ટહુકે ટહુકે ચોગમ રણકી, સોના જેવી સવાર છે જી. તો એમનો ભાવાર્થ છે કે સોના જેવી સવાર પક્ષીઓના મધુર ટહકાઓથી ચારે બાજુ રણકી રહી છે, સવાર થતાં વાતાવરણ આનંદમય થઈ ગયું છે. ત્યારબાદ બીજી પંક્તિ છે, પતંગિયાની પાંખે લડતી સોના જેવી સવાર છે જી. તો એમનો ભાવાર્થ આવશે કે સોના જેવી સવાર નાજુક પતંગિયાની રંગીન પાંખોમાં લડી રહી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે તમારા ગામના મહાનુભાવોને કાર્યક્રમમાં આમંત્રણ આપતી પત્રિકા તૈયાર કરો. તો પત્રિકા છે મિત્રો નિમંત્રણ પત્ર, કે મહોદય, આગામી પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે અમારી શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સર્વપ્રથમ સવારે 7:30 વાગ્યે ધ્વજવંદન થશે, ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વક્તવ્યો થશે, રાષ્ટ્રભક્તિના સામૂહિક ગીતો ગવાશે, વિદ્યાર્થીઓને પારિતોષિકો અપાશે, પછી મહેમાનો, વર્ગ,
સુશોભન અને પ્રદર્શનની મુલાકાત લેશે. સભાગૃહમાં એક નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ થશે. છેલ્લે બધા બાળકોને મીઠાઈ વહેંચવામાં આવશે. શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવશે તથા કાર્યક્રમને સફળ બનાવવા આપશ્રીને સમયસર ઉપસ્થિત રહેવાનું હાર્દિક નિમંત્રણ છે. તો નિમંત્રક કોણ છે? આયોજન સમિતિ, તક્ષશિલા વિદ્યાલય, વડોદરા. પ્રશ્ન નંબર બીજો છે કે મારો યાદગાર પ્રસંગ વિષય પર દશેક વાક્યો લખવાના છે. તો ગયા વર્ષે પ્રજાસત્તાક દિવસે અમારા વિકાસ વિદ્યાલયનો હીરક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. એમાં અમદાવાદ મહાનગરપાલિકાના મેયર સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મેયરશ્રી આવ્યા એટલે અમારા વિદ્યાલયના વિદ્યાર્થીઓની બેન્ડ પાર્ટીએ બેન્ડના મધુર સુરોથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું. ત્યાર પછી મેયરશ્રીના વરદ હસ્તે ધ્વજવંદન થયું. તેમણે નાનકડું પ્રેરક પ્રવચન કર્યું. પછી પારિતોષિક વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમણે શ્રેષ્ઠ શકઆઉટ કેડેટનો ચંદ્રક પોતાના હાથે મારા શર્ટ પર લગાવ્યો. આ વિધિ કરતી વખતે તેમણે મારા માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો તથા ઉભેલા કેમેરામેનને આ સુંદર દ્રશ્ય કેમેરામાં ઝડપી લીધું. એ મારા જીવનનો એક યાદગાર પ્રસંગ હતો. તો આ હતું સરસ મજાનું મિત્રો ધોરણ 7નું ગુજરાતી વિષયનું 25 ગુણનું પેપર સોલ્યુશન. ફરી મળીશું ઓરિજિનલ પેપર અને તેમના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.